ये धरती, ये अंबर, ये दरिया, समंदर, ये दिलकश नजारे सभी हैं। मित्रों हाल में एक वीडियो वायरल थयो, तमने ध्रुजी जासो कारण के शिवलिंग ऊपर नजर करो। एक वक्त शिवलिंग में साक्षात महादेव देखाणा मित्रों, एवं समाचार मळ्या छे। गुजरात नुं छे मित्रों, तो खरेखर बहु भाग्यशाळी छे, एना दर्शन थई गया मित्रों। सवार में पोर में जोई लो वीडियो नी अंदर। तो मित्रों आ वीडियो क्यानो छे जरूरथी बताजो, लोको एम के छे सोमनाथ नो छे, तमने खबर होय तो बताजो। तो मित्रों आज वीडियो नी अंदर जोरदार एक बीजो महादेव चमत्कारिक अने हजारो वर्ष जूनो मंदिर नो व्लॉग बनाव्यो, छेल्ले सुधी जोजो। तो मित्रों टीवी ની અંદર ને હજારો વાર મેં આના વિડિયા જોયા કે આ મહાદેવ, અને મિત્રો આના વિડિયા ખૂબ વાયરલ થાય સોશિયલ મીડિયા। મેં વિચાર્યું છે કે આના મને ખબર નહોતી કે આ તો ગુજરાતના આપણે દીવના છે મિત્રો। હકીકત હું ચોકી ગયો, નામ તરત નીકળી ગયા ને વિડિયો બનાવવા માટે। છેલ્લે સુધી જોજો, જ્યાં સાક્ષાત ભગવાન શિવ પ્રગટ ત્યાં દરિયા કાંઠે, દીવના દરિયા કાંઠે। જી હા મિત્રો, અને 5500 થી વધારે વર્ષ જૂનું મંદિર છે, આવું કહેવામાં આવે છે। આનો ઇતિહાસ પણ તમને હું આપું, જેટલો મને જાણવા મળ્યો છે એટલું તમને બધું સમજાવીશ। તો છેલ્લે સુધી જોજો, ઘરે બેઠા દર્શન કરવાનું વિનંતી કરું છું। બસ વિડીયો બનાવવાની તૈયાર બતાવવાની જે તૈયારી તમને કરી રહ્યો છું, કારણ કે આપણે જાજો સમય આમાં લેવાનો નથી મિત્રો। તો આપણે ડાયરેક્ટ મહાદેવના મંદિરથી વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે। તો આ રીતે મિત્રો દ્રશ્ય ગોચરમાન થાય છે, તમે જોઈ શકો છો। આ એનું બહારનો ગ્રુપ અને વિભાગ છે, અને મિત્રો આ રીતે એનું છે બહારનું। અને મિત્રો આટલી ખાસિયત છે આ મંદિરની કે અહીંયા રોજે સ્નાન કરાવે, દરિયો મહાદેવને સ્નાન કરાવે, એટલે કે મહાદેવ આખા ડૂબી જાય પાણીમાં। તો મિત્રો ખરેખર અદ્ભુત છે, ચમત્કારથી મોટું કાંઈ ના કહેવાય, આ ખરેખર ચમત્કાર જ કહેવાય, હકીકત છે આ। કારણ કે ફૂલહાર ને બધું તમે લોકો ચડાવો, થોડી જ વારમાં મિત્રો દરિયાદેવ આવે છે, દરિયાદેવાને ખેંચી જાય છે બધું। જાણે એવું લાગે મિત્રો કે સાક્ષાત મહાદેવને અને દરિયાદેવને ભેટો હોય, અને રોજ મળવા આવે દર થોડી થોડી મિનિટે। તો મિત્રો હકીકત આ વિડીયો ખૂબ બધે વાયરલ થતા હતા, એટલે હું એ વિચાર્યું હું પણ અહીં જઈશ। આ જોઈ શકો છો તમે, સવારમાં 7 વાગ્યામાં કેટલા લોકો આરતી ઉતર આવી ગયા છે અમારી હારે। આ 7 વાગ્યાનો ટાઈમ છે સવારનો મિત્રો, 7 માઠામ ઉપર તો પબ્લિક સમાય નહોતી, એટલું માણસ હતું હજારોમાં કે આના વિડીયો 5-5, 6-6 કરોડ માણસોએ જોયા મિત્રો, હકીકત। અને આનું નામ છે ગંગેશ્વર મહાદેવ મિત્રો, દીવમાં આવેલા છે। એટલું જ નહીં, જેની દિવાલ છે મિત્રો એમાં સાક્ષાત શેષનાગ છપાઈ ગયા છે। તો આની ઇતિહાસની શરૂઆત કરીએ તો દોસ્તો, મળતી માહિતી મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે જે પાંડવોનો સમય હતો, પહેલાં નાગદેવતા જોઈ લો, આ કોઈ માણસે નથી બનાવેલા, આ ભગવાન 5500 વર્ષ જૂનું મંદિર છે, એટલે આ બધું જૂનું જ છે, જે પાંડવોએ બનાવેલું છે આ મંદિર મિત્રો। પાંડવોને વનવાસ માટે મોકલવામાં આવ્યા ત્યારે એ લોકોએ વિચાર્યું કે આપણે દરિયાકાંઠે ગમે ત્યાં રહેવું છે। તમને તો ખબર છે પાંડવો, રાક્ષસો અને ઘણા બધા એવા પહેલાંના જે લોકો હતા એ લોકો શિવની પૂજા કરતા, કારણ કે ભોળાનાથ ભોળા હતા અને ગમે ત્યાં પ્રગટ થઈ જતા. તો મિત્રો આ લોકોએ 5 શિવલિંગો બેસાડી છે, જોઈ શકો છો। એટલું જ નહીં, બાજુમાં પાર્વતી માતાજીનું છે, ગણપતિનું મંદિર છે, ઘણું બધું છે, આગળ વિષ્ણુ ભગવાન પણ છે, બધે લિંગો છે। તો આ 5-5 શિવલિંગ છે આ પાંડવોએ સ્થાપિત કરેલી છે 5500 વર્ષ પહેલાં। આ ઉપરથી દ્રશ્ય તમને હું બતાવવાની કોશિશ કરું છું, જોઈ શકો છો હરેક દરિયાના મોજા આવે છે, અને મને તો મજા આવી ગઈ, કેમ કે મેં આવું નહોતું વિચાર્યું કે આ મંદિર આપણા ગુજરાતનું છે। અને અમે પેશેલા વિડીયો બનાવવા માટે સવારના પોરમાં નીકળી ગયા કાલે, તો બીજો એક મંદિરનો હતો તો આજ સવારે ત્યાં રાતે ઉતાર્યો, અને આજે સવારે અહીંયા પહોંચી ગયા પાછા મિત્રો। તો આ એનો દરિયાકાંઠો છે, આજુબાજુનો વિસ્તાર તમે જોઈ શકો છો। હજી પણ દરિયો બીજો બતાવું કે જ્યાં દરિયો તોફાની બન્યો છે આ સવારમાં મિત્રો, જે ભક્તો છે મહાદેવના એ કાયદેસર રીતે આરતી કરે છે। તો મિત્રો આ 1000 વર્ષ જૂનું મંદિર છે, દર્શન કરી લેજો ઘરે બેઠા, કેમ કે તમારો ભાઈ તો તમને ખબર છે વિડીયો બનાવવા ગમે ત્યાં જાય છે રોજે રોજ। તો મિત્રો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, અને મહાદેવ માટે એક લાઇક પણ કરી દેજો, જેથી બીજા આગળના લોકો પણ જોઈ શકે, વિડીયાના દર્શન કરી શકે, શેર પણ કરવાનું ભૂલતા નહીં। આ સાક્ષાત મહાદેવ છે મિત્રો, આનાથી વિશેષ બીજું આપણે દુનિયામાં જોઈએ પણ શું? તો મિત્રો પ્રેમથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, આ એના મંદિરના દ્રશ્યો છે પગથિયા, અને આ રીતે છે, ધ્યાન રાખવાની જરૂર છે, અહીંયા કડતલા બહુ છે, કડતલા મતલબ કેકડા, કારણ કે આ દરિયાકાંઠો આવી જાય ને એટલે કેકડા ખૂબ જાજા, પણ મંદિરની બાજુમાં નથી, આ બાજુ છે દરિયા વિભાગમાં, એટલે કોઈ ટેન્શનવાળી વાત નથી। તો મિત્રો મેં સાક્ષાત મહાદેવના દર્શન કરી લીધા છે, તમે પણ કરી શકો, આ બધી આજુબાજુમાં લિંગો છે। મને તો આ નાગદેવતાનું કામ ખૂબ ગમ્યું, લોકોનું એવું માનવું છે કે આ નાગદેવતા જે છે એ પણ એ સમયમાં પ્રગટ થયેલા છે। તો મિત્રો આ રીતે પ્રગટ થયા છે મહાદેવ દરિયાકાંઠે, જે પાંડવોએ પ્રગટ કરેલા છે, સ્થાપિત કરેલા છે। તો અત્યારે ફૂલહાલ કોકે ચડાવેલા છે,
થોડી જોરમાં પાણી આવશે, દરિયાદેવ બધું ખેંચી જાય અને ખરેખર અદ્ભુત મંદિર છે. અહીંયા તમે આવો ને તમને એવું લાગે કે સ્વર્ગવાસમાં આવ્યા, જન્નતમાં આવ્યા, મહાદેવ પાસે આવ્યા. અને આ મિત્રો ખરેખર પાવન ભૂમિ છે, ખરેખર અદ્ભુત છે. એમ હું તો વિડિયાની અંદર તમને કહું છું, વિડીયો જોઈને તો તમને મજા એટલે આવતી હશે, વિચારો તો રૂબરૂમાં કેટલી મજા આવે. જ્યાં ઠંડો પવન, દરિયો, આ હું છું મિત્રો, અને હું પણ હેત અને ભાવથી મહાદેવની પૂજા કરું છું. જોઈ શકો છો સવારમાં ગુડ મોર્નિંગ, મોર્નિંગમાં મને મહાદેવના દર્શન થઈ ગયા. હું ભાગ્યશાળી છું કે રોજ મને આવા મંદિરો જોવા મળે છે. તમે પણ છો કે ઘરે બેઠા હું તમને વિડીયો બતાવું છું ભક્તિને જીવંત રાખવા માટે. હવે આ તમે જોઈ શકો છો બધા જ ફૂલહાર અને શૃંગાર, મહાદેવની આરતીના તમામ સામગ્રી, નારિયેળ, શ્રીફળ, બધું મહાદેવનું જે હતું એ દરિયાદેવ ખેંચી જાય છે. તો મિત્રો આનો જે ભેટો છે એ ખરેખર અદ્ભુત છે. લાગે કે મહાદેવ જે છે એને મળવા માટે દરિયાદેવ આવે છે, સ્નાન કરાવે છે રોજ. તો આવું મિત્રો મંદિર ખરેખર ખૂબ ઓછા જોવા મળતા હોય છે, જ્યાં દરિયાદેવ દિવસમાં ઘણી વખત, એક બે વખત નહીં ઘણી વખત સ્નાન કરાવવા આવે. અને ખાસ મિત્રો શિયાળામાં વધારે સ્નાન કરાવે એવું સમાચાર મળી રહ્યા છે. તો જે મિત્રો બાજુમાં જે દરિયાકાંઠો છે ત્યાં ભેખડ છે, ભેખડ મતલબ પહાડ ઊંચાઈવાળો, કદાચ તમે જોવો તો ડર લાગે. હું તમને હમણાં બતાવું, ત્યાં પણ અમે જઈએ છીએ. એ દ્રશ્ય તો ઓહો, ત્યાં જાશો તમે જાશો તો કહેશો કે હું અમેરિકા આવી ગયો, અથવા તો વિદેશમાં, લંડનમાં હું ગયો એટલે મને એવું ફિલિંગ થયું કે હું વિદેશમાં આવ્યો છું. તમને પણ એવું થશે. હા તો હું રૂબરૂ હું ગયો એટલે મને તમને મારો પરિચય જે છે એ તમને આપીશ. હું તમે જાશો તમને એમ થાય કે આ બીજી દુનિયામાં આવી ગયા, ખાલી ગુજરાતમાં એવું લાગે જ નહીં કે ગુજરાતમાં આવ્યા. અને આ વિડીયો મિત્રો મેં સોશિયલ મીડિયાની અંદર, સમાચારમાં, ટીવીમાં, વાયરલ ન્યૂઝમાં ઘણા વિડીયો જોયા. મને ખાલી ગુપ્ત માહિતી એક ભાઈ આપી દીધી કે આ દીવની અંદર ગંગેશ્વર મહાદેવ છે. તો મિત્રો દીવની અંદર જવાનું, ગંગેશ્વર મહાદેવ સર્ચ મારજો ખાલી ગૂગલ ઉપર, તોય તમને ફટાફટ મળી જશે, તમારે કોઈ તકલીફ નહીં પડે. ગંગેશ્વર મહાદેવ મેપમાં સર્ચ મારીને જઈ શકો છો. તો મિત્રો આ એનો દરિયાદેવ છે, જોઈ શકો છો ફૂફાળા મારે. તો હવે દરિયાદેવનો જે લાવો છે એ પણ આપણે થોડોક લઈ લઈએ. તો મિત્રો હું આ દરિયાનું કહેતો હતો, આ ઊંચાઈ ખૂબ જાજી છે. આમ સાઈડમાંથી દ્રશ્યો જે તમે જોઈ શકો છો હમણાં, ખૂબ ઊંચાઈ જાજી છે. આમાં કદાચ ના દેખાય તો માફ કરી દીધો મને, મને પણ એવું યાદ ના હોય કે મિત્રોને આવું બતાવવું પડશે. પણ મોજા જે છે દરિયો ગાંડો થયો છે, અદ્ભુત નજારો છે. ખાલી મોજાનો સીન જુઓ તમે, હવે જુઓ તમે ઊંચાઈ એની. અને આ છે મિત્રો ગંગેશ્વર જે મંદિર છે એની એક્ઝેક્ટલી પાછળના વિભાગમાં. તો ત્યાં પણ જાજો બેસવા, નાસ્તો કરવા, ખૂબ અદ્ભુત છે. હવે જુઓ દ્રશ્યો, મોજા ફટકાય અવાજ. આ હા દોસ્તો, હવે મારો વિડીયો સારો લાગ્યો હોય, તમને લાગે કે ભાઈ તમારા માટે રોજ મહેનત કરે છે, તો લાઈક કરજો, કોમેન્ટની અંદર હરો મહાદેવને શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી લો જલ્દી, કેમ કે તમારો ભાઈ રોજ આવા નવા નવા વિડીયો લેતો આવશે. આજ માટે એટલું, થેન્ક યુ, બાય બાય, હર હર મહાદેવ, જય મુરલીધર, બાય.